महत्वना समाचार अत्यारे सामे आवी रह्या छे के ज्यां कोरोनानो कहर दिवसेने दिवसे वधतो जई रह्यो छे। एक तरफ ज्यां अमदावाद, सूरत अने हवे राजकोटने जाणे कोरोनाए भरडामां लीधुं होय तेवी परिस्थितिनो निर्माण थयो छे। राजकोटमां कोरोनाथी छेल्ला 24 कलाकमां 22 लोकोना मौत थया छे। एक ज रातमां राजकोटनी सिविल होस्पिटलमां 16 लोकोना मौत थया छे, आ साथे खानगी होस्पिटलमां 6 दर्दीओना मौत थया छे। आंगे वधु माहिती आपवा માટે અમારી સાથે મારા સંવાદદાતા દિલાવર ચુંડેસરા ફોનલાઈન પર જોડાયેલા છે। દિલાવર, અમદાવાદ અને સુરત બાદ હવે જાણે કોરોનાએ રાજકોટને ભરડામાં લીધું હોય તેવી પરિસ્થિતિ, શું વધુ વિગત? જી ધીરુભાઈ, હાલ અત્યારે કહી શકાય કે ગુજરાતની અંદર અમદાવાદ અને સુરત બાદ રાજકોટ સવારો હોય એવું લાગી રહ્યું છે। ખાસ કરીને રાજકોટની અંદર કુલ કહી શકાય કે રાત્રિ દરમિયાન 22 લોકોના મોત છે તે થવા પામે છે, જેમાં 16 લોકોના મોત છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં, જયારે 6 લોકોના મોત છે તે ખાનગી હોસ્પિટલમાં થવા પામે છે। કાલે પણ રાજકોટ શહેરની અંદર 13 લોકોના મોત થયા હતા, એક દિવસ પહેલા રાજકોટ શહેરની અંદર 23 લોકોના મોત થયા હતા। એટલે હવે કહી શકાય કે સૌરાષ્ટ્ર પાટનગર એવું રાજકોટ કોરોનાની જપ્તે કરી હોય તેવું લાગી રહ્યું છે, અને દિવસે દિવસે મૃત્યુ અંકમાં વધારો છે તે થઈ રહ્યો છે। ત્યારે ખાસ કરીને આરોગ્ય વિભાગ છે હવે નક્કર કાર્યવાહી કરે, અને ખાસ કરીને રાજકોટ શહેરની અંદર જે હજે કહી શકાય કે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, પોઝિટિવ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, બીજી બાજુ મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। હવે સ્વાભાવિક છે કે આરોગ્ય વિભાગે નકલ કામગીરીથી સહી કરવી પડશે, અન્યથા લોકોનો ભોગ છે આ પ્રમાણે લેવાતો રહેવાશે। જી ધીરુભાઈ, ચોક્કસ। દિલાવર, રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી રહી છે? કારણ કે છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મોત, એ એક ખૂબ જ ગંભીર આંકડો સામે આવી રહ્યો છે। એટલે ખાસ કરીને કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે અલગ અલગ વિસ્તારોમાં કહી શકાય કે લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ફળાનું વિતરણ કરે છે, રોજ વિતરણ કરે છે, આ પ્રકારના દાવાઓ છે તે કરવામાં આવે છે, થોડી જગ્યામાં ટેસ્ટ સેમ્પલ લેવામાં આવે છે, આ પ્રકારના પણ દાવાઓ કરવામાં આવે છે। પરંતુ વાસ્તવિક સારી રીતે જોઈએ તો રાજકોટ શહેરની અંદર લોકો છે તેનું કહેવું છે કે આરોગ્ય વિભાગની ટીમો છે જે આવતી નથી, માત્ર વાતો જ કરે છે, અને ખાસ કરીને હવે તો રાજકોટ શહેરના કહી શકાય કે દરેક વિસ્તારોની અંદરથી પોઝિટિવ કેસો છે તે સામે આવી રહ્યા છે, કારણ કે ત્યાં પણ ક્વોરન્ટાઈન કરવાની જે વાત છે શરૂઆતના તબક્કામાં તે હતી, તે ક્યાંક ક્યાંક સુધી કંઈક હોય તેવું લાગી રહ્યું છે, અને ખાસ કરીને જે વિસ્તારોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા તે પણ ક્યાંક ક્યાંક કહી શકાય કે આરોગ્ય વિભાગ દ્વારા બંધ કરી નાખવામાં આવ્યું છે, અને હાલ અત્યારે જે રીતે અનલોક ચાલી રહ્યું છે તો સ્વાભાવિક છે કે લોકો છે મોટી સંખ્યામાં અવરજવર કરી રહ્યા છે, આને કારણે પોઝિટિવ કેસોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ કહી શકાય કે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। એટલે આરોગ્ય વિભાગ છે તે માત્ર વાતો ન કરે પરંતુ ચોક્કસ કહી શકાય કે કામગીરી કરે, જેથી કરીને હાલ લોકોનો જે ભોગ લેવા રહે છે તેને ક્યાંક ને ક્યાંક અટકાવી શકાય। ચોક્કસ દિલાવર, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો એક પછી એક હવે જેમ ગુજરાતના તમામ જિલ્લાઓને કોરોના ભરડામાં લેતો હોય તેમ અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટમાં પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે। છેલ્લા 24 કલાકના આંકડા ન માત્ર રાજકોટ માટે પરંતુ ગુજરાત માટે પણ ચોંકાવનારા છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મોત રાજકોટમાં થઈ ચૂક્યા છે।